નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત. તટસ્થ, નિષ્પક્ષ અને સમસ્યાઓને વાચા આપતી ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, શેર અને લાઇક કરો. બેલ બટન દબાવી સમાચારોની મહત્વના સમાચાર. અબડાસાથી ચોટીલા. ચોટીલામાં તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ જાહેર કરવામાં આવ્યા. શુભેચ્છા આપવાની ઉતાવળમાં સોશિયલ ડિસ્ટન્સનું લોકો ભાન ભૂલ્યા. ભાજપના પ્રમુખ તરીકે ભાવનાબેન કુકડિયા અને ઉપપ્રમુખ તરીકે જિગેશ પરાલિયાની વરણી કરવામાં આવી. પ્રમુખ ઉપપ્રમુખને શુભેચ્છા આપવા માટે માનવમેદની તાલુકા પંચાયત ખાતે ઉમટી આવી હતી. શુભેચ્છા આપવાની ઉતાવળમાં કોરોનાની ગાઇડલાઇન ભૂલ્યા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા. એક તરફ એવું કહે છે કે ભીડભાડવાળી જગ્યાએ સખ્તાઈ વર્તવામાં આવશે, ત્યારે ભાજપના આગેવાનો જ માસ્ક પહેર્યા વિના જોવા મળ્યા. ચોટીલા તાલુકામાં અમે બધા સભ્ય સુટાણા છે, એ બધા સાથે જ રહી કામ કરશું. તમે પ્રમુખ પદ પર આજે બેઠા છો, તો શું તમને આગળનું કામગીરી કેવી કરશો? તાલુકા જીગ્નેશભાઈ, આપ ઉપપ્રમુખ તરીકે બેઠા છો, તો તાલુકાની અનેક ગામોમાં સમસ્યાઓ હજી ગામડાઓની છે, તો અનેક ચોમાસામાં અનેક ગામો પાણીના હિસાબે સંપર્ક વિહોણા પણ બને છે. આજ દિવસથી કોઈ તાલુકા પંચાયતની કોઈ કામગીરી સારી રહી નથી, તો તમે હવેની કામગીરી શું કરશો? તાલુકા પંચાયતના તમામ ગામડાઓના પડતર પ્રશ્નો જે છે, તે સૌ સભ્યોને અમે સાથે રાખી અને ભાજપનું જે સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, બધાને સાથે રાખી અને આગળ વધશું. ખાસ કરીને ગ્રામ્ય વિકાસ માટે નવું શું કરશો અને લોકોને નવું શું આપશો? નવા માટે તો જે પાણીના પ્રશ્નો જે છે ગામડામાં, ખાસ કરીને તે પાણીના પ્રશ્નો હલ કરશું. લોકોને કહે પાણી આવી જાતથી કોઝવેના પ્રશ્નો છે. માણસોને વધુ જ્યારે અતિવૃષ્ટિ થાય છે ત્યારે આવવા જવાની, ગામમાંથી શહેરની અંદર આવવાની જે તકલીફો થાય છે, એના માટે શું વિચાર્યું? એના માટે અમે એ જ વિચાર્યું છે કે તાલુકા પંચાયતના તમામ સભ્યોને સાથે રાખી અને જે જે સીટના જે જે પ્રશ્નો છે એને લઈ અને સૌનો સાથ સૌનો વિકાસ એ સાથે રાખી અને આગળ વધશું. આજથી તમે સીટ ઉપર બેઠા પછી કેટલા સમયમાં આ કામ શરૂ થાય ને પૂર્ણ થાય એવી અપેક્ષા પબ્લિકને? અમે તો આજેથી જ કામ ચાલુ કરશું. કોઈ એવું નક્કી છે કે આ ગામથી શરૂઆત કરવી કે આ કામ અહીંથી શરૂઆત કરવાનું છે? કે શરૂઆત તો બસ અહીંયા સભ્યોને આજે સાથે મળી અને નક્કી કરીને નિર્ણય લેશું. તમે પ્રમુખ પદ પર આજે બેઠા છો, તો શું તમને આગળનું કામગીરી કેવી કરશો? તાલુકા જીગ્નેશભાઈ, આપ ઉપપ્રમુખ તરીકે બેઠા છો, તો તાલુકાની અનેક ગામોમાં સમસ્યાઓ હજી ગામડાઓની છે, તો અનેક ચોમાસામાં અનેક ગામો પાણીના હિસાબે સંપર્ક વિહોણા પણ બને છે. આજ દિવસથી કોઈ તાલુકા પંચાયતની કોઈ કામગીરી સારી રહી નથી, તો તમે હવેની કામગીરી શું કરશો? તાલુકા પંચાયતના તમામ ગામડાઓના પડતર પ્રશ્નો જે છે, તે સૌ સભ્યોને અમે સાથે રાખી અને ભાજપનું જે સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, બધાને સાથે રાખી અને આગળ વધશું. ખાસ કરીને ગ્રામ્ય વિકાસ માટે નવું શું કરશો અને લોકોને નવું શું આપશો? નવા માટે તો જે પાણીના પ્રશ્નો જે છે ગામડામાં, ખાસ કરીને તે પાણીના પ્રશ્નો હલ કરશું. પાણી આવી જાતથી કોઝવેના પ્રશ્નો છે. માણસોને વધુ જ્યારે અતિવૃષ્ટિ થાય છે ત્યારે આવવા જવાની, ગામમાંથી શહેરની અંદર આવવાની જે તકલીફો થાય છે, એના માટે શું વિચાર્યું? એના માટે અમે એ જ વિચાર્યું છે કે તાલુકા પંચાયતના તમામ સભ્યોને સાથે રાખી અને જે જે સીટના જે જે પ્રશ્નો છે એને લઈ અને સૌનો સાથ સૌનો વિકાસ એ સાથે રાખી અને આગળ વધશું. આજથી તમે સીટ ઉપર બેઠા પછી કેટલા સમયમાં આ કામ શરૂ થાય ને પૂર્ણ થાય એવી અપેક્ષા પબ્લિકને? અમે તો આજેથી જ કામ ચાલુ કરશું.
કોઈ એવું નક્કી છે કે આ ગામથી શરૂઆત કરવી કે આ કામ અહીંથી શરૂઆત કરવાનું છે? કે શરૂઆત તો બસ અહીંયા સભ્યોને આજે સાથે મળી અને નક્કી કરીને નિર્ણય લઈશું.